નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એ વત્તા બી કંશ બાર વર્ગ બરાબર એ વર્ગ વત્તા બે બી વત્તા બી વર્ગ એનો જવાબ કેવી રીતે મેળવાય અથવા નિત્ય કેવી રીતના મળ્યું એની આપણે આ સમજૂતી કંઈક મોડલ દ્વારા જોઈએ આપણને ગણિતની એનસીઆરટી કીટમાં એક મોડેલ આપેલું છે જે તમે જોઈ શકો છો અહીંયા આપણને લીલા કલરનો એક ચોરસ કે જેની લંબાઈ આપણે એ માનીએ અને આ લંબ ચોરસ જે લાલ કલર છે એની આ પહોળાઈ એ આપણે બી માનીએ તો અહીંયા આપણને એ વત્તા બી લંબાઈનો એક ચોરસ મળશે અહીંયા આપણને આ એ વત્તા બી લંબાઈના ચોરસના ચાર અલગ અલગ ટુકડા કરેલા છે જેમાં આ જે લીલા રંગનો મોટો ચોરસ છે એની લંબાઈ એ અને પહોળાઈ પણ એ થશે એ જ રીતે અહીંયા આપણને આ લાલ કલરનો લંબ ચોરસ છે એની પહોળાઈ બી અને લંબાઈ એ થશે એ જ રીતે આ લાલ લંબ ચોરસની લંબાઈ પણ એ અને પહોળાઈ બી મળશે આ નાનકડો લીલા રંગનો ચોરસ છે એ એની લંબાઈ બી અને પહોળાઈ પણ બી મળશે હવે આની આપણે ગણતરી કરવી હોય તો આ ચાર ટુકડાનું ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે આપણને એ વત્તા બી એનો વર્ગ મળશે આ ચોરસ આખા ચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય અહીં આપણને લંબાઈ એ વત્તા બી અને પહોળાઈ પણ એ વત્તા બી એટલે કે બંને સમાન મળશે તો આ ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે હવે જોઈએ અહીંયા આપણને આ ચોરસ કે જેની લંબાઈ અને પહોળાઈ સમાન છે એનું ક્ષેત્રફળ એ ગુણ્યા એ એટલે કે એનું ક્ષેત્રફળ આપણને એ વર્ગ મળશે તે જ રીતે આ લંબ ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો લંબાઈ એ અને પહોળાઈ બી એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર એ બી મળશે અહીંયા આપણને આ લંબચોરસ કે જેની લંબાઈ એ છે અને પહોળાઈ બી જેટલી છે તો એનું ક્ષેત્રફળ એ બી મળશે અને આ નાના ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ અને પહોળાઈ સમાન છે જે બી ગુણ્યા બી એટલે કે આપણને બી સ્ક્વેર મળશે હવે આ આખા ચોરસની લંબાઈ અને પહોળાઈ સમાન છે જે એ વત્તા બી બરાબર છે અહીંયા આપણને આ ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એ ચોરસનું ક્ષેત્રફળ એ વત્તા બી ગુણ્યા એ વત્તા બી જેટલું મળશે એટલે કે એ વત્તા બી બે વખત છે એટલે એના વર્ગ જેટલું થશે આ આખા ચોરસનું ક્ષેત્રફળ અને તેમાં બનેલા આ ચાર અલગ અલગ ભાગનું ક્ષેત્રફળ બંને સમાન હોવાથી આપણે ચાર અલગ અલગ ટુકડાઓનો સરવાળો કરીએ તો મળતા ચાર ટુકડાનું ક્ષેત્રફળ એ બનેલા ચાર મળતા ચાર ટુકડાનું ક્ષેત્રફળ આપણે અલગ અલગ શોધીએ તો આ પહેલા ટુકડાનું ક્ષેત્રફળ આપણને એ વર્ગ જેટલું મળ્યું હતું આ ટુકડાનું ક્ષેત્રફળ આપણને એ બી જેટલું મળ્યું હતું આ ત્રીજા ટુકડાનું ક્ષેત્રફળ પણ આપણને એ બી જેટલું મળ્યું હતું અને આ જે ચોથો ટુકડો ચોરસ છે એનું ક્ષેત્રફળ આપણને બી વર્ગ મળ્યું હતું હવે અહીંયા આ બે સજાતીય પદ હોવાથી એનો સરવાળો કરીએ તો એ વર્ગ વત્તા આ બેનો સરવાળો આપણને બે બી મળશે વત્તા બી વર્ગ એટલે કે આખા ચોરસનું ક્ષેત્રફળ એ વત્તા બીના વર્ગ જેટલું હતું અને આપણે એમાં જે ચાર અલગ અલગ ટુકડા મળ્યા એનું ક્ષેત્રફળ આપણને એ વર્ગ વત્તા બે બી વત્તા બી વર્ગ મળ્યું આ બંને સમાન હોવાથી એ વત્તા બીનો વર્ગ જે અહીંયા પહેલાં આપણે તાર્યું હતું એ અને આ જે બીજું તાર્યું એ બંને સમાન હોવાથી કહી શકાય કે એ વત્તા બી વર્ગ બરાબર એ વર્ગ વત્તા બે બી વત્તા બી વર્ગ આમ આપણે નિત્યસમ એ વત્તા બી વર્ગ બરાબર એ વર્ગ વત્તા બે બી વધતા બી વર્ગ કેવી રીતના મળ્યું તે જોયું